શહેરના બોરિયાવી ગામમાં છેલ્લા 7-8 દિવસથી છવાયો અંધકાર. પંચમહાલ જિલ્લાના સહિરા તાલુકાના બોરિયાવી ગામમાં વીજ પ્રવાહની ડીપીમાં ખામી સર્જાતા બોરિયાવી ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 6-7 દિવસથી વીજળી ન મળતા છવાયો અંધકાર. વીજ કંપનીમાં અનેકવાર ટેલિફોનિક વાત કરવા છતાં કોઈ અસર નહીં. બોરિયાવી ગામમાં વીજળી ન હોવાથી ગ્રામજનોને મોબાઈલ ફોન અને પાણી માટે ગામની બહાર જવું પડે છે. ખાસ કરીને રસોડ બનાવનાર મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ ઘરના અંદરના ભાગે અંધકાર હોવાથી ઘરની બહાર રસોડું બનાવવું પડે છે. છેલ્લા 7-8 દિવસથી વીજળી ન હોવાથી પ્રાથમિક શાળામાં શિક્ષકો ઓનલાઈન સેવાઓમાં અટવાયા. રિપોર્ટર ભૂપત ડાભી, સહેરા. પ્રોબ્લેમ લાઈટનો પ્રોબ્લેમ છે. આજે લગભગ 300 મકાન જેવા થાય છે, એમાં 5 ફરિયા પડે છે. 5 ફરિયા ડૂબા ફર્યું, ખેડા ફર્યું, ચમાર ફર્યું, જગરાડી ફર્યું અને ગુમરા ફર્યું અને ખાડી ફર્યું. મૂંગા ઢોર પશુની બી તરાજ છે, પાણીનું બી તરાજ છે, ભણવાનું બી ઓનલાઈન, છોકરીની બંધ થઈ ગઈ છે, મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે. આટલો બધો મોટો પ્રોબ્લેમ આવેલું ભર્યો છે. સેરા રિક્વેસ્ટ કરી છે, ગોધરા બી રિક્વેસ્ટ કરી. આના માટે કોઈ પણ આવવા માટે તૈયાર નથી. કેટલા દિવસથી લાઈટ નહીં? 6 દિવસથી નથી. શું નામ છે તમારું? અરવિંદભાઈ કાળુભાઈ. પ્રોબ્લેમ તો એ છે કે 6 દિવસથી લાઈટ નથી બોરિયાવી ગામમાં. એમાં એવું છે કે બીજે લાઈટ છે, આજુબાજુ બધા લાઈટ છે. અમારે એવો પ્રશ્ન છે કે 300 લગભગ 150 વસ્તી, ગમે તે વસ્તી છે, એક ડીપી છે, ડીપી બરી ગઈ એવું કહેવા માંગે છે. અમે અમને શહેરા તાલુકો ગામ બોરિયાવી 50-100 ફોન કર્યા, પણ કોઈ અહીંયા આઈને ઊભા નથી રહેતા. આજે 6 દિવસથી લાઈટ જ નથી, બરાબર છે? છોકરાઓને ભણાવો, ઓનલાઈનમાં શું ભણાવવું, મોબાઈલ બંધ છે આજે 6-7 દિવસથી. પછી એવી તકલીફ કે ઢોર ઢાંકરને હું પાણી પીવડાવવાનું, ત્યાં પછી એવું કે પાણી પોતે પીવાનું, એવી સમસ્યા છે કે અમે અહીંયાથી 2-3 કિલોમીટર જઈએ છીએ, પણ લાઈટ માટે આટલી બધી એટલી વ્યવસ્થા શું છે કે હાવ નથી, કોઈ આઈને ઊભાઈ નથી રહેતા, બરાબર છે? એના માટે હું આ જાણ કરું છું કે છે શું ભાઈ આમાં, એમ શહેરાના કોઈ આઈને ઊભા નથી રહેતા. ફોન કરીએ છીએ તો કોઈ જવાબ નથી કરતા. કરીએ તો હા માથે એમ કે છે કે ડીપી બરી ગઈ છે. આવા તો ખરું, એમ તો આટલા બધા દિવસો માટે શું કરવું? એમ આજે 6 દિવસથી બૈરો છોકરો બધો ત્રાસી ગયો છે, એમ ઢોર ઢાંકરને પાણી પીવડાવવું, આ તે શું કરવું? એમ શું નામ છે? ભરતભાઈ નાથાભાઈ. ગામ? બોરિયાવી ડાભી. આપણે બોરિયાવી. બોરિયાવીના બાબુ એ હલાભાઈ, તેઓની મારી જાણ મુજબ છે કે જે બી ઓફિસમાં હું 5-10 વાર ફોન કરે પણ કોઈ ફોન ઉપાડવા તૈયાર નથી. તેઓને હું ખરેખર મારો અભિપ્રાય કરીને માફી માગું છું કે પત્રકારને બોલાવીને સંદેશના હું અભિપ્રાય માગું છું કે મારા ગામની અંદરમાં 500-300 મીટરની લાઇન 5 દિવસ સુધીમાં બંધ રાખેલ છે, તો પણ જીએબી વાળા કોઈ હાથ પર લેવા તૈયાર નથી, તેવો મારો અભિપ્રાય છે. તો રાત્રે જમવાનું આ બધી વ્યવસ્થા મોબાઈલ ચાર્જ શું કરીએ? અને ઘીના દીવા કરીને જમવાનું બનાવીએ છીએ. શું નામ છે? મારું નામ બાબુભાઈ હલાભાઈ. ગામ? ગામ બોરિયાવી, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. કેમ કાકી આ જમવાનું બહાર બનાવો છો? લાઈટ નથી આવતી 6 દિવસથી. 6 દિવસથી લાઈટ નહીં? નથી. અને અમે બેડ ડો અહીં, તો બાયણા અંદર બનાવો, બહાર જમવાનું બનાવો છો એમ ને? તો પછી રાત્રે શું કરો છો? રાત્રે બાયણે અને રોજીની રોજી હું ઈકીએ પાછળ બાડું થી જાય. એવું છે એમ ને? શું નામ છે? દિવારીબેન. ગામ? ગામ બોરિયાવી. બોરિયાવી ગામમાં હાલ લગભગ 6 દિવસથી લાઇટ નથી, જેના હિસાબે અમારી બોરિયાવી પ્રાથમિક શાળામાં વિવિધ પ્રકારની ઓનલાઈન કામગીરી રોજે રોજ કરવાની હોય છે, પણ લાઇટ નથી તેના હિસાબે અમારી કામગીરી પણ પેન્ડિંગ રહે છે. રોજે રોજનું ઓનલાઈન વર્કિંગ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે, તો એનું પણ ઓનલાઈન બાળકોને શિક્ષણ આપવાનું હોય, લાઇટની ફરજિયાત જરૂર હોવા છતાં 6 દિવસથી લાઇટ નથી, તો અમને બાળકોને ભણાવવામાં પણ મુશ્કેલી પડે છે, રોજેરોજની માહિતી આપવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. તો આશા રાખીએ કે લાઇટ વહેલી તકે આવી જાય અને એના માટે જે વ્યવસ્થા કરવાની હોય એ જે બી વિભાગ તરફથી વહેલી તકે થઈ જાય એવી અમારી આશા છે, અભિલાષા છે. શું નામ છે સર આપનું? રવિન્દ્રસિંહ પરમાર, આચાર્ય બોરિયાવી પ્રાથમિક શાળા. 6 દિવસથી લાઈટ નથી, છોકરાના ભણવાનું બગડે, મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય, શું કરવાનું?
પાણી નહીં મળે કે પશુનું પાણી જ કઈથી લાઈન પીવાડીએ. તો તમે આજ સુધી ક્યાંય કમ્પ્લેન કરી છે? લખેલી કમ્પ્લેન મોકલાઈ લીધે કે આવશે લાઈટ વાળા રિપેર કરવા માટે, હજુ આવ્યા નથી. તો સાંજે જમવાનું કેવી રીતે બનાવો છો? અંધારામાં. અને બાળકોનું જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું ફોન દ્વારા, એને શું કરો છો? કઈ નહીં, મોબાઈલ બંધ થઈ જાય, શું કરીએ. છોકરો બીજી કોઈ સમસ્યા? કોઈ સમસ્યા નહીં. શું નામ છે? સવિતાબેન હીરાભાઈ. ગામ?